વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમે આ વિડીયોની થંબનેલ જોઈ હશે અને ટાઇટલ પણ વાંચ્યું હશે તો તમે અનુમાન લગાડી જ લીધું હશે કે આજનો મુખ્ય વિષય શું છે. આ વિડીયો દ્વારા આપણે જાણીશું કે મિથુન રાશિ માટે 2024 શા માટે ખાસ રહેશે. હું વિડીયોના માધ્યમથી માહિતી આપીશ. મિત્રો, 25 નવેમ્બર 2023 રોજ એક ભવિષ્યવાણી કરી હતી. મેં કહ્યું હતું કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ભારતમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાશે. એમાં પણ ગુજરાત પૂર્વાંચલમાં જોરદાર આંચકા અનુભવાશે. કચ્છ અને ભારતના અન્ય ભાગોમાં ચૂંટણી પરિણામો એક નવા ઇતિહાસની ઝલક બતાવશે અને તમે જોઈ પણ શકો છો. 4 ડિસેમ્બરની રાત્રે ગુજરાતના કચ્છના ભચાઉમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. 3 ડિસેમ્બરના ચૂંટણીના પરિણામો ફરી એકવાર નવા ઇતિહાસની ઝલક બતાવી રહ્યા છે. ભવિષ્યવાણી વાળો તે વિડીયો જોવો હોય તો તમે ઉપર ક્લિક કરીને જોઈ પણ શકો છો. મિત્રો, આજે પણ હું 2024માં તમારી કારકિર્દી, તમારું નાણાકીય જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન, પ્રેમ તેમજ લગ્ન વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. બદલાતી ગ્રહોની સ્થિતિ તમારા પર કેવી અસર કરશે, તમારું સુતેલું ભાગ્ય કેવી રીતે બદલી નાખશે તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યો છું. વૈદિક જ્યોતિષ દ્વારા ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું તો આ વિડીયોને માત્ર જોવાનો જ નથી પણ તેને ધ્યાનથી સમજવાનો પણ છે. તો ચાલો જાણીએ કે મિથુન રાશિના લોકો માટે 2024 કેવું રહેશે. મિથુન રાશિના લોકો માટે આ વર્ષની શરૂઆત વિસ્ફોટક રહેશે. જ્યારે 2024 શરૂ થશે તેના એક દિવસ પહેલાં બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ ગુરુ તેની વક્રી ગતિને છોડીને માર્ગે થશે, જે તમારી રોજી રોજગારની શોધને સમાપ્ત કરી દેશે. પ્રેમ જીવન, વિવાહિત જીવનમાં તમારા અને તમારા પ્રિય વચ્ચે પરસ્પર સમજૂતી વધવા લાગશે. તમે તમારા સંબંધોને સંપૂર્ણ મહત્વ આપવાનું શરૂ કરશો. જે લોકો તેમના ધંધામાં વારંવાર ખોટ ખાઈ રહ્યા હતા, ધંધામાં વારંવારના પડકારોથી માનસિક રીતે પરેશાન હતા, તો હવે આ સમસ્યાનો ઉકેલ આવશે. વર્ષોની તપસ્યાનું ફળ તમને મળશે. બૌદ્ધિક શક્તિથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનું શરૂ કરશો. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને ભાઈઓ તરફથી પૂરો સહયોગ મળવા લાગશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે. મિથુન રાશિના લોકો, તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મી 2024માં તમારી રાહ જોઈ રહી છે. કે કોઈ મને બોલાવે, મારું આહ્વાન કરે અને હું તેના દ્વાર પર જાઉં, પરંતુ કદાચ તમારું નસીબ હજુ સૂઈ રહ્યું હતું તેથી જ તમને પૈસા નહોતા મળી રહ્યા. પરંતુ હવે 2024માં તમે પૈસાની બાબતમાં ભાગ્યશાળી બનશો, જીવનમાં આગળ વધવાની તક મળશે. મિત્રો, 2024માં શનિ ક્યાં છે તો શનિ તમારા ભાગ્યના ભાવમાં છે અને તે તમારી પોતાની રાશિમાં છે, તેથી તમે લાંબા સમયથી માનસિક સંઘર્ષ, ચીડિયાપણું, ઉશ્કેરાટ અને ગુસ્સો અનુભવી રહ્યા હતા. તમારા બ્લડ પ્રેશર પણ અસર થઈ રહી હતી. પારિવારિક સંબંધો બગડી રહ્યા હતા. યોજનાઓ અથવા તમે લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ રહ્યા હતા તો હવે તેમાંથી મુક્તિ મળશે. રોકાણ અથવા નાણાકીય બાબતોમાં મોટા નિર્ણયો તમને લાભ આપવાનું શરૂ કરશે. તમે અનુભવી લોકો પાસેથી તમારું કામ કઢાવી શકશો અને બિન અનુભવી લોકોને કામ શીખવાડી પણ શકશો. તમને પૈતૃક સંપત્તિ દ્વારા લાભ મળશે. આ વર્ષે અચાનક કેટલીક યાત્રાઓ થશે જેનાથી તમને લાભ પણ પ્રાપ્ત થશે. ગુરુ ગ્રહ ક્યાં છે તો ગુરુ છે તમારા આવકના ભાવમાં, નફાના ભાવમાં, અને તે કર્મ ભાવના સ્વામી બનીને બિરાજમાન છે. એટલે એક વાત તો નક્કી છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની વાત હોય કે પછી વિદેશ જઈને શિક્ષણ મેળવવાની વાત કે પછી ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવાની કાર્ય હોય અથવા તો નોકરીની સાથે તમે નવો બિઝનેસ શરૂ કરવા અથવા નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા પણ કામ કરી રહ્યા હો, સફળ તો તમે થવાના જ છો. જેમાં 15 માર્ચથી સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ તે પ્રાઇવેટ લિમિટેડ કર્મચારીઓને પગાર વધારાના રૂપમાં ભેટ આપશે. નવા પરિણિત લોકોને સંતાન સંબંધિત સારા સમાચાર આપશે. જેઓ શિક્ષાને લઈને ભાગ્યશાળી હતા તેમને નોકરી આવશે. જે લોકો કામ માટે સખત પ્રયત્નો કરી રહ્યા હતા તેમને કામ મળશે, નોકરી મળશે. મિત્રો, તમારા સપ્તમેશ પણ ગુરુ છે તો તે તમને બે રીતે લાભ આપશે. એક તો તમારા બાળકની પ્રગતિમાં તરત જ વધારો કરશે,
ભાગીદારી ચાલતા ધંધામાં નફો કરાવશે, ભાગીદારી માટે તકોનું નિર્માણ કરશે. જો તમે તમારા વ્યવસાય ચલાવવા માટે કોઈ ભાગીદારી શોધતા હતા જે વ્યવસાયમાં રોકાણ કરી શકે, તો તે ભાગીદારીની શોધ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. જો લોનનો સમયગાળો પૂરો થઈ રહ્યો છે અને તમને પૈસા જોઈએ છે, તો તે પણ શક્ય બનશે. બીજો ફાયદો એ થશે કે તમને વિવાહિત જીવનનો આનંદ માણવાની તક આપશે. ગુરુગ્રહ કરાવે છે, જીવનસાથીની જરૂરિયાતો પૂરી કરે છે, ઈચ્છિત જીવનસાથી સાથે લગ્નની તક આપે છે, બંધન યોગથી મુક્તિ આપે છે, વ્યવસાયના સંબંધમાં પ્રવાસ કરાવે છે અને ત્યાંથી લાભ પણ આપે છે. અને 2024ના નવા વર્ષમાં આ બધું શક્ય બનશે. 11 મેથી બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી દેશે. તમે તમારી જાતે જોશો કે ધીમે ધીમે બધું સરળ થઈ રહ્યું છે. વાહન ખરીદવા માંગો છો, તમારું ઘર બદલવા માંગો છો, મકાન બનાવવા માંગો છો, તો તે તારીખો નજીક આવશે અથવા તો તારીખ નક્કી થશે. જેમનું કામ ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંબંધિત છે, જેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે, પછી ભલે તે નાનું કામ હોય, મોટો વેપાર હોય કે મોટી કંપની, તમને ફાયદો ચોક્કસ થશે. તમે ઝડપથી પ્રગતિ કરશો અને શેરબજારને આગળ લઈ જવામાં પણ તમારો મહત્વપૂર્ણ ફાળો હશે. જે લોકો મંગળને લગતા વ્યવસાય કરે છે, જેમ કે જમીનની ખરીદી અને વેચાણ, ધાતુનું કામ, ખનિજ, ઇલેક્ટ્રોનિક, મિકેનિક, શસ્ત્રોનું ઉત્પાદન, રમતગમત સંબંધિત ખાદ્ય પદાર્થો જેવા કે કેટરિંગ, રસોડું, અથવા તમે હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સીધો સંબંધ ધરાવો છો, તો સમજો કે તમારા સારા દિવસો હવે શરૂ થવાના છે. જો કે 2024માં જૂન પછીના પ્રતિકૂળ સમયને કારણે તમારા સ્વાસ્થ્યને નાના રોગોથી અસર થશે, તેથી તમારે યોગાસન, નિયમિત દિનચર્યા દ્વારા પોતાને સંતુલિત રાખવાનો પ્રયાસ કરવો પડશે. ફેબ્રુઆરી, માર્ચ અને સપ્ટેમ્બર પછી તમે માનસિક રીતે અસંતુષ્ટ રહેશો અને જાન્યુઆરીથી એપ્રિલ 2024 સુધી તમારે તમારા વ્યવસાયિક ભાગીદારો સાથે કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવું પડશે અને વ્યવસાયને સમજદારીથી ચલાવવું પડશે. શું કરવા ઉપાય? તો બસ ખોટું બોલવાનું બંધ કરી દો. 2024માં તમારા બધા પાપોમાંથી મુક્ત થવા માટે ગરીબોને ભોજન કરાવો, અભ્યાસમાં મદદ કરો, શાળાની ફી ભરો, જ્યાં મંદિર બન્યું રહ્યું હોય ત્યાં દાન કરો, બસ આટલું. અને અંતે ગુરુ મંત્રનો પણ જપ કરો. જય ગુરુદત્ત, જય જ્ઞાની.